નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કરજણ તાલુકાના તલાટીકમ મંત્રી પર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતા કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. ફરિયાદી દ્વારા મળતી વિગત અનુસાર કરજણ તાલુકાના તલાટીકમ મંત્રી ભાવેશ કે અંસારી, જેઓ હાલમાં પિંગલવાડા, ખેડા, હરસુંડા તથા ખાંધા કરમડી તથા વહીવટદાર તરીકે સાંસરોદ, ઉરદ, કુરઈ, ઉમજ તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યા છે. આજ રોજ તાલુકા પંચાયત કચેરી કરજણ ખાતે અઠવાડિક મીટિંગ હોય, જેમાં તેઓ હાજર રહેલ. ત્યારબાદ મીટિંગ પૂર્ણ થતા કરમડી ગામના મૂળ તથા હાલ વડોદરાના એક અરજદાર શ્રીના ફોર્મ પર સહી સિક્કા કરવાના કામ અર્થે તાલુકા પંચાયત કરજણના મહિલા પ્રમુખના પતિ તેમજ તાલુકા પંચાયત સદસ્ય રોહનભાઈ પટેલ નિશાળિયા દ્વારા તલાટી કામ મંત્રીનાઓને બોલાવીને એક પદાધિકારીને ન શોભે એવા અપશબ્દો તથા અભદ્ર વ્યવહાર કરતા તેઓની ફેટ પકડી મારામારી કરે છે, તેમજ જાહેરમાં જાતિ વિશેક અપશબ્દો બોલી અપમાનજનક વર્તન કરે છે, જેના કારણે કરજણ તલાટીઓમાં આત્મસન્માનની લાગણી દુભાતા કરજણ તલાટીમાં ભારે રોષ વ્યાપી ગયો છે, જેને વખોડી કાઢીએ છે તથા કસૂરદારોની ધરપકડ કરીને તેઓ સામે પ્રજામાં દાખલો બેસે એવી માંગ ઉઠી છે. આ બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે અને જો દિન બે માં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારે સરકારી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરી છે અને ભવિષ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાના ગ્રાઉન્ડ લેવલના કર્મચારી તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને સલામતી માટેના પગલાં લેવા વિનંતી કરી છે. જે તે સમયે ખાંધા કરમડી ઇન્ચાર્જ હતો, ગયા ગુરુવારની વાત છે, એ વખતે અમે મિટિંગમાં આવેલા હતા. એ મિટિંગ પછી એક અરજદાર હતા કરમડીના, એમનું કામ પતાવી દઈશ એવી વાત થઈ હતી. તો એમાં પછી એક બીજા અરજદાર વચ્ચે આવી ગયા હતા ને, તો એમને ખાલી આવકનો દાખલો જ કાઢવાનો હતો. તો એ મેં કીધું પતાવીને પછી તમારું કામ કરી દઉં છું. તો એમાં એ ઉશ્કેરાઈને પછી મને મારેલો છે, હે, મને કાઠલો પકડીને પછી ઝાપટને ગુબાય હું મારેલું છું. હવે રોહનભાઈ કરીને છે તાલુકા સદસ્ય, રોહનભાઈ કાંતિભાઈ પટેલ, પોલીસ ફરિયાદ કરેલી છે આપણે. ના, પકડવામાં નથી આવેલા હજી. અમારે ન્યાય જોઈએ છે. આ વસ્તુ જે ઘટના બનેલી છે એ શરમજનક બાબત કહેવાય અને સરકારી કર્મચારી અમે જે લોકો પ્રજાની સહાય કરવા માટે છીએ તો એ લોકોને અમારી જોડે રહીને કામ કરવાનું, આ રીતે દાબદબા રહીને ના કરી શકે. તાલુકા પંચાયતના સભ્ય છે? હા, તાલુકા પંચાયત સદસ્ય ભાજપના છે. આગળ અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે, અમારે ન્યાયની જ માંગ છે. અત્યારે જિલ્લા પંચાયત આપણે આવેદનપત્ર આપવા આવેલા છીએ, એના પછી કલેક્ટર કચેરીમાં પણ જવાના છે. વડોદરા જિલ્લાનો કરજણ તાલુકાની અંદર ગુરુવારે કરજણ તાલુકાની અંદર કીડીઓએ જે તલાટીઓની અઠવાડિક મિટિંગ બોલાવી હતી, એ મિટિંગ દરમિયાન તલાટી મિટિંગમાં બેઠા હતા અને મિટિંગ પૂર્ણ થયા બાદ તેના સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય રોહન નિસાળિયા કંઈક બિનજરૂરી દાખલા બાબતે સહી કરવા બાબતે ધગજગ થઈ હતી અને અમારા તલાટીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એ રાજકીય પક્ષ છે, ભાજપ સત્તાનો. અમે અમારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદન પત્ર આવ્યા છે કે આવી જે નિંદનીય ઘટના છે એ એક પદાધિકારીને સોંપતું નથી અને તેમને અશોભનીય વર્તન કર્યું છે અને બિનજરૂરી દાખલામાં ખોટી રીતે સહી કરવા માટે રાજકીય પ્રેશર લાવી અને તલાટીને નિયમ વિરુદ્ધ માર મારવામાં આવ્યો છે અને અમે તેનો વિરોધ દર્શાવવા માટે આવેદન પત્ર આપવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મુલાકાતે આવ્યા છે. કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.